હાલમાં જ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને આ ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવી છે અને ગુજરાતમાં ફરી એક વખત ભાજપનું ભગવો લહેરાવશે ત્યારે હવે મંત્રીમંડળના સંગઠન બાદ નવનિયુક્ત મંત્રીઓ પોતપોતાના મતવિસ્તારમાં બેઠક સમીક્ષા યોજી રહ્યા છે અને ત્યારે આજરોજ સુરત જિલ્લાના 157 માંડવી વિધાનસભાના જીતેલા ઉમેદવાર અને જેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે એવા કુંવરજીભાઈ હળપતિએ પણ સમીક્ષા બેઠક યોજી હતી. કાર્યક્રમમાં તાલુકાના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, તાલુકા સંગઠનના હોદ્દેદારોએ ભાગ લીધો હતો અને નવનિયુક્ત મંત્રી દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. સમીક્ષા બેઠકની અંદર ગુજરાત રાજ્યના મંત્રી તરીકે વર્ષો જૂના બધા પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નોનો નિકાલ ઝડપથી આવે તે માટેની મેં દરેક અધિકારીઓને સૂચના આપી છે. મારા સંગઠનના કેટલાક કાર્યકર્તાઓની પણ રજૂઆત હતી કે અમારા કામો નથી થતા, તેની પણ મેં સૂચનગીરી પાઠવી છે અને નવી યોજનાઓ કઈ કઈ આપણે તાલુકામાં લાવી શકાય, દાખલા તરીકે સૈનિક સ્કૂલ છે એની વાત કરી, મહિલાઓના ઉત્થાન માટેની મેં વાત કરી કે ભાઈ પાણીપુરીનું મશીન ઓટો મશીન છે એવા ઉદ્યોગો સ્થાપીને આપણે સખી મંડળની બહેનોને પગભર બનાવી શકું એના માટેના મારા પ્રયાસ.